A leading local news channel of Vadodara. नसवाड़ी तालुका पंचायत ना कांग्रेस ना चूंटायेला 9 सभ्यों ने 15 नाणा पंच 20 टका ग्रांट ना आयोजन में भारतीय जनता पार्टी द्वारा कांग्रेस ना सभ्यों ने विश्वास में लीधा वगर आयोजन कराता कांग्रेस ना सभ्यों नसवाड़ी तालुका पंचायत सामे धरना पर बैठा था। ज्यां सुधी तेओना मत विस्तार में आयोजन ना कामों आयोजन में न समावेश थाय त्यां सुधी आ धरना प्रदर्शन चालू राखशे। 15मुं नाणा पंच एटीवीटी 15% विवेकाधीनी योजना में तेओना कामों की बादबागी कराता आखरे कांग्रेस ना चूंटायेला सभ्यों धरना पर उतरी आवी विरोध नोंधाव्यो छे। नसवाड़ी तालुका पंचायत में आज तालुका पंचायत में चूंटायेला 9 सभ्य ने जिला पंचायत में चूंटायेलो एक सभ्य 15मा नाणा पंचनी ग्रांट माटे एमना विस्तार में जेते काम पीवाना पाणी होय कि ग्राम्य रस्तो होय एना माटेनी मांगणी करेली त्यारे आ तालुका पंचायत में नवी चूंटायेली बॉडी के कांग्रेसना छे एटले एक पण काम नहीं मळे तो आ कोईना बापनी ग्रांट नथी। छेवाड़ाना माणसने 15मा नाणा पंचनी जे ग्रांटनी गाइडलाइन छे એમાં સરપંચ સ્ત્રીઓને પણ મળે છે, તાલુકા પંચાયતના સભ્યને પણ મળે છે અને જિલ્લા પંચાયતના સભ્યને મળે છે। માઠા દીઠ એમના વિસ્તારના જે તાલુકા પંચાયતનો સભ્ય હોય એના વિસ્તારમાં માઠા દીઠની ગ્રાન્ટ માટે થોડું વિશ્વાસમાં લઈને જો કામ કરવામાં આવે, કારણ કે ચૂંટાયેલો સભ્ય જ્યારે મત લેવા જાય છે ત્યારે કહે કે અમારા ફળિયામાં હેડપંપ નથી, પીવાનું પાણી નથી, મોટર મૂકી આપો, આ રસ્તો નથી, આ ગંદકી થાય છે, આવા બધા જે તે વખતે ચૂંટાયેલો ચૂંટાય મત લેવા જાય છે ત્યારે એ સભ્ય માંગણી કરે છે, ત્યારે એ ચૂંટાયેલો સભ્ય હોય અને એના હકના પૈસા એના વિસ્તારના પૈસા તમે બીજી જગ્યાએ ફાળવી દો તો એ કઈ પ્રકારનું એ કહેવાય? આમાં કોઈ રાજકીય હોવું ના જોઈએ, હું તો માનું છું સરકાર એવું કહે છે સૌનો સાથ અને સૌનો વિકાસ, દેશના વડાપ્રધાન સાહેબ પણ કહે છે, દેશના આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ સાહેબ કહે છે, આ સોગંદ આપ્યું છે ત્યારે આ જે નાના જે ખુદીણા જેવા જે છે ને કાલ લગ્ન કોંગ્રેસમાં રહેલા અને આજે પાછા ભાજપમાં જઈને ત્યાં જ્યારે આવું બધું થાય એટલે અમને દુઃખ લાગે। મેં તો કહું છું આ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, કારોબારી અધ્યક્ષ હોય કે કોઈ પણ સભ્ય, ભાજપનો ચૂંટાયેલો એ સભ્યને પૂછી જુઓ કે તમને કોઈ દિવસ ના પાડેલી ધીરુભાઈ, હું ધારાસભ્ય 20 વર્ષ રહેલો છે, 20 વર્ષના શાસનમાં એક પણ સભ્ય એવું કહે કે અમને નથી ગ્રાન્ટ આપી તો અમે આ બેસવાની અમારે કોઈ જરૂર નથી। અગાઉ ભાજપની બોડી હતી ત્યાંય પણ આવો ભેદભાવ નથી, ચૂંટાયેલ ચૂંટણી આવે ને 5 વર્ષમાં ચાહલા કરવાની છે, પણ આવી ભેદભાવની જે નીતિ રાખે છે એવા લોકોને સરકાર તરફથી અને એમની પાલકી તરફથી સદબુદ્ધિ હલાવે કાં તો સૂચનાઓ હાલે એવી આજે માંગણી છે અને અમારો આનો જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। મારું નામ છે ધીરુભાઈ ભીલ, માજી ધારાસભ્ય નસવાડી।